હળદી ઇન્ડેક્સની શું રણનીતિ રાખવી જોઈએ જાણીએ કિરણ જાદવ .com ના હેડ જિગ્નેશ મહેતા જોડાઈ ગયા છે. જિગ્નેશ, ગુડ આફ્ટરનૂન. શું વ્યૂ બને નિફ્ટી બેંક નિફ્ટી માટે? લોંગ જ દેખાઈ રહ્યા છે અત્યારે તો. વેલ વિક્રમ, મારો મત થોડો બદલાયો છે એ બાબતમાં. હું લોંગર ટર્મ પર અત્યારમાં બોલીશ. લોંગર ટર્મ એટલે કે આવનાર એક વીક માટે, બે વીક માટે ડેફિનેટલી બોલીશ રહી શકાય છે. અત્યારનું મોમેન્ટમ થોડું નેગેટિવ થઈ ગયું છે મારા મતે. હવે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં હજી પણ એક ડાઉન ટીક આવશે. એવું ના ભૂલવું જોઈએ કે આપણે બહુ મોટા બેરિશ સેન્ટિમેન્ટમાંથી ઉપર જઈએ છે, એટલે જ્યારે પણ ઉપર જઈશું ત્યારે ત્યારે એવો મત બનશે કે આ બોલીશનેસ સાચી નથી, અને એ સાચી નથી એવો મત બનશે ત્યારે ત્યારે માર્કેટ નીચું આવશે. એટલે મને એમ લાગે છે કે હાલ પૂરતું એક નેગેટિવ મોમેન્ટમ ઓલરેડી નિફ્ટી ઉપર તૈયાર થઈ ગયું છે, બેંક નિફ્ટી ઉપર તૈયાર થઈ ગયું છે. અને મારા મતે અત્યારના જો ખરેખર ઇન્ડેક્સ પર કંઈક પોઝિશન લેવી હોય તો શોર્ટ સેલની પોઝિશન લેવી જોઈએ. નિફ્ટીમાં મારા મતે 11120-119 લેવલ ચાલી રહ્યા છે. 11180 સ્ટોપ લોસથી અહીંયા શોર્ટ બનાવવા જોઈએ. નિફ્ટી મને એમ લાગે છે કે 11,000 11,050 અથવા તો 11,000 લેવલ તરફ જઈ રહ્યું છે. બેંક